રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર ટોકતે વાવાઝોડું આવવાની સંભાવનાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટિનને પગલે આજે કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ઊભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તારીખ 18-20 મેના 2021 દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળ વિસ્તારોના 7 તાલુકાના 123 ગામ માટે અગમચેતી અને પૂર્વ તૈયારી રૂપે કરાયેલી વ્યવસ્થા અંગેનો તાગ મેળવવા આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રી પાસેથી ટોકતે વાવાઝોડા સંદર્ભે લીધેલા જરૂરી પગલાં અંગેની માહિતી કલેક્ટરશ્રીએ મેળવી હતી અને જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી ઊભી કરેલી જરૂરી વ્યવસ્થાની વિગતો પણ મેળવાઈ હતી. કલેક્ટરશ્રીએ તમામ તાલુકાના અધિકારીઓ પાસેથી સંભવિત અસર પામે તેવા ગામડા અને લોકોની સંખ્યા, તેમના માટે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઊભા કરાયેલા આશ્રયસ્થાનો વગેરેની વિગતો મેળવી હતી તેમજ તત્કાલ ઘટતી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. તમામ આશ્રયસ્થાન પર આરોગ્યની ટીમ ફાળવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર માઢકને સૂચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ્સમાં વીજ પુરવઠો ખોરવાય તો અગાઉથી જનરેટર સેટની વ્યવસ્થા કરવા તેમજ જ્યાં જનરેટર સેટ હોય ત્યાં તે ચાલુ સ્થિતિમાં છે કે નહીં તે અંગે સુનિશ્ચિત થવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ઉપરાંત કોવિડ હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવની સ્થિતિ ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજનનો જથ્થો આરક્ષિત રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકાઓમાં રસ્તા પર મોટા હોર્ડિંગ્સ હટાવી લેવા જે તે તાલુકાના અધિકારીઓને તેમજ R&B વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠો ન ખોરવાય તે અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા પાણી પુરવઠા વિભાગને સૂચના અપાઈ હતી. તમામ વિસ્તારોમાં માછીમારો અને અગરિયાઓને સ્થળાંતરિત કરવા માટે તેમજ તેમની તમામ બોટ પરત બોલાવવા માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી છે. જે અંગે મદદનીશ ફિશરીઝ નિયામક તરફથી જણાવાયું હતું કે આજે સાંજ સુધીમાં તમામ બોટ પરત આવી જશે. જિલ્લામાં કંડલા તેમજ મુંદ્રા ખાતે આવેલા મુખ્ય બે પોર્ટ પર પણ સંભવિત વાવાઝોડા સામેની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે કલેક્ટરશ્રીએ સંભવિત અસર પામનારા સ્થળો પરથી 17 મે સુધીમાં સ્થળાંતરના આદેશ આપ્યા હતા તેમજ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લામાં NDRFની 2 તેમજ HDRFની 1 ટીમની ફાળવણી કરી છે. સાત કોસ્ટલ તાલુકો આવે છે. 7 કોસ્ટલ તાલુકા પ્લસ 37 તાલુકા, ત્રણેય અમારા 10 તાલુકામાં આખો તંત્ર એલર્ટ રહે છે. અને ખાસ કિસ્સામાં અમારો ફોકસ જે કોસ્ટલ વિલેજીસ છે, પછી ફિશિંગ બોટ્સ જે ઘરે દરિયા ગયેલા છે એને વાપસ બોલાવવાનું છે, ત્યાર પછી આગરિયા વિસ્તાર એ લોકોને સ્થળાંતર કરવા માટેનું આયોજન પૂરેપૂરું થઈ ગયું. હાલ 0-5 કિલોમીટર ગણીએ તો 53 ગામો માંથી લોકોને સ્થળાંતર કરવું પડે એ છે ને. જે તે ગામે જે કોઈ જગ્યા આ કોવિડના સંજોગોમાં ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવેલ છે. બે પ્રકારનો વ્યવસ્થા, એક કોવિડ પેશન્ટ માટે અને એક સામાન્ય માણસ માટે. આ વખતે અમે બે પ્રકારનો વ્યવસ્થા કરી રહ્યા છીએ.